શહેરમાં ઉભા કરવામાં આવેલા મોબાઈલ ટાવરોની આકારણી વસૂલાત સામે હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો. તેની સામે માત્ર સુરત પાલિકાએ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં કોર્ટે આકારણી વસૂલાત કરવાનો ચુકાદો આપ્યો હતો. પાલિકાએ નોટિસ આપતા મોબાઈલ કંપનીઓ હાઈકોર્ટમાં ગઈ હતી. હાઈકોર્ટે એપ્રિલ 2013થી ટાવરોનો વેરો લઈ નહીં શકે અને ભરપાઈ કરેલા નાણાં પણ પરત આપવાનો ચુકાદો આપ્યો હતો, જેને પાલિકાના ફાઇનાન્સ વિભાગે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે અંતે કોર્ટે પાલિકાની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ પાલિકાના રેકોર્ડ પરના મોબાઈલ ટાવરને વેરા બિલ ભરપાઈ કરવા નોટિસ મોકલી આપી હતી, જ્યારે વર્ષ 2013 બાદ બનાવાયેલા મોબાઈલ ટાવર શોધીને તેને પણ દાખલ કરવા સર્વે શરૂ કરાયો છે. બ્યુરો રિપોર્ટ, સુરત.